હેલો મિત્રો, કેમ છો? મજામાં? અને અમારી ચેનલ TR એજ્યુકેશનનું મિત્રો તમારું સ્વાગત છે. આજે મિત્રો આપણે આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન ટ્રેડ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. શું છે લાયકાત, સમયગાળો કેટલો છે, પછી રિઝલ્ટ ક્યારે આવે છે, ફી શું છે. તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈટીઆઈમાં અલગ અલગ ટ્રેડો ચાલે છે ગુજરાતમાં. તો જેમાં આપણે આજે ઇલેક્ટ્રિશિયન વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, ઇલેક્ટ્રિશિયન દરેક ગુજરાતની આઈટીઆઈમાં કોર્સ ચાલે છે. તો તાલીમનો સમયગાળો મિત્રો 2 વર્ષનો હોય છે. પ્રત્યેક દિવસે તાલીમનો સમયગાળો 8 કલાક હોય છે. પ્રત્યેક બેન્ચમાં તાલીમાર્થીની સંખ્યા મિત્રો અલગ અલગ હોય છે. પ્રવેશ લાયકાત મિત્રો 10 પાસ છે. પ્રવેશ મળ્યાનો સાધારણ સમય મિત્રો 10ના રિઝલ્ટ પછી તરત જ. મિત્રો, તો ફીનું ધોરણ શું છે? તો કે મિત્રો, એસસી ST અને મહિલાઓ માટે 250, જે ગવર્મેન્ટ કોલેજમાં હોય છે, જ્યારે જનરલ માટે OBC અને EWC માટે 250 પ્લસ 600 એટલે કે 850 રૂપિયા હોય છે. તો મિત્રો, એના પછી આપણે જોઈશું સ્કિલ તેમજ વ્યવસાય અંગેની માહિતી શું છે. તો કે વ્યવસાય થિયરી પ્રેક્ટિકલ ટ્રેનિંગનો વ્યાપ શું છે? તો કે એમાં બેઝિક ઇલેક્ટ્રિસિટી ટર્મિનોલોજીસ શીખવામાં આવે છે, ડોમેસ્ટિક તેમજ કોમર્શિયલ સિંગલ ફેઝ વાયરિંગ, એના પછી ઇન્ડસ્ટ્રીયલ 3 ફેઝ વાયરિંગ વિશે સમજ આપવામાં આવે છે. એના પછી ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ એન્ડ મશીન વાયરિંગ અને મેન્ટેનન્સ વિશે સમજવામાં આવે છે. એના પછી વાયરિંગ એસ્ટિમેટ્સ, કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ વિશે માહિતી મેળવવામાં આવે છે. પાવર જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન વિશે પણ નોલેજ મેળવવામાં આવે છે. એના પછી મિત્રો આપણે જોઈશું કે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ કર્યા પછી રોજગારી તેમજ સ્વરોજગારીની તકો ક્યાં ક્યાં રહેલી છે. તો મિત્રો, આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન કર્યા પછી ગુજરાત વિદ્યુત બોર્ડની PGVCL, UGVCL, MGVCL, DGVCL, JETCO, GSECL જેવી કંપનીઓમાં વિદ્યુત સહાયક તરીકે નોકરી મળે છે. એના પછી રેલવેમાં છે, ઇફકો છે, ટેલિકોમ્યુનિકેશન, એરપોર્ટ, બંદરો તેમજ અન્ય સરકારી ડિપાર્ટમેન્ટમાં વાયરમેન ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી મળે છે. એના પછી ખાનગી અને જાહેર કંપનીઓમાં વાયરમેન ઇલેક્ટ્રિશિયન તરીકે પણ નોકરી રહેલી છે. પછી ડોમેસ્ટિક, કોમર્શિયલ અને ઔદ્યોગિક વાયરિંગ ઇન્સ્ટોલેશનના કાર્યો કરવા અને કોન્ટ્રાક્ટ મેળવવા તે પણ કરી શકાય. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઇલેક્ટ્રિશિયન એપ્લાયન્સ, ગેજેટ અને સ્વિચ ગિયરનું વેચાણ, રિપેરિંગ તેમજ સર્વિસિંગ કરી શકાય. એના પછી વિદ્યુત બોર્ડની કંપનીઓનું પાવર જનરેશન, પાવર સ્ટેશન, સબસ્ટેશન કે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સમાં કોન્ટ્રાક્ટ મેળવવા કે કોન્ટ્રાક્ટરની કામગીરી કરી શકાય. નાના પાયા પર પેનલ બોર્ડ, સ્વિચ બોર્ડ એસેમ્બલી પણ તમે બનાવીને કામ કરી શકો છો. એના પછી મિત્રો, ઉચ્ચ શિક્ષણની તક ક્યાં ક્યાં છે? તો તમે 2 વર્ષનો કોર્સ કર્યા પછી મિત્રો, 2 વર્ષનો કોર્સ વાયરમેન ઇલેક્ટ્રિશિયન કોર્સ કર્યા ને પાસ કર્યા બાદ ડિપ્લોમામાં ઇલેક્ટ્રિકલ કે અન્ય બ્રાન્ચોમાં એડમિશનની તક રહેલી છે. 2 વર્ષનો વાયરમેન ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કર્યા બાદ માત્ર અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરવાથી 10 અને 12 સમકક્ષનું પ્રમાણપત્ર પણ મળે છે. ઔદ્યોગિક એકમોમાં એપ્રેન્ટિસ કર્યા બાદ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ પણ મળે છે. તો મિત્રો, આજે આપણે સંપૂર્ણ ઇલેક્ટ્રિશિયનની કોર્સ વિશે માહિતી મેળવી છે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવી નવી અપડેટ મળતી રહે.